गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 10 कॉम्प्यूटर विषय चैप्टर नंबर 4। विद्यार्थी आपने चैप्टर नंबर 4 में लिस्टिंग विषय भणी गया छे, जेमा आपने अनऑर्डर लिस्ट, ऑर्डर लिस्ट अने व्याख्यायित एटले डेफिनेशन लिस्ट विषयनी वर्णनात्मक लिस्ट विषयनी माहिती मेळवी लीधी छे। लिस्ट टैग साथे वपराता अन्य गुणधर्म जेवा के LI टैग, स्टार्ट टैग अने टाइप टैग विषे पण माहिती मेळवी लीधी छे। विद्यार्थियों હવે આપણે ચેપ્ટર નંબર 4 નો નવો એક અગત્યનો ટોપિક ભણવાનો છે, જે છે ટેબલ ટેગ, એટલે કે કોષ્ટકની રચના। ચેપ્ટર નંબર 4 માં બીજો એક અગત્યનો ઘટક આપણે આવે છે કોષ્ટકની રચના, ટેબલ ટેગ, બરાબર। HTML માં કોષ્ટકની રચના, તો કોષ્ટક એ આડી અને ઊભી એટલે કે રો અને કોલમ થી બનેલું ખાનું છે, બોક્સ છે। કોષ્ટક શું છે? તો કોષ્ટક એ આડી અને ઊભી એટલે રો અને કોલમ થી બનેલું એક બોક્સ છે। HTML માં ટેબલ ટેગનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક બનાવી શકીએ છીએ। કોષ્ટકનો ઉપયોગ કરીને સમયપત્રક, ગુણભાર એટલે કે માર્કશીટ અને બિલ જેવી માહિતી દર્શાવી શકાય છે। એટલે કે આડા અને ઊભા ખાનામાં જે માહિતી તમારે દર્શાવી હોય, ધારો કે તમારે સ્કૂલનું ટાઈમ ટેબલ હોય, પરીક્ષાનું ટાઈમ ટેબલ હોય અથવા તમારા માર્ક્સ હોય, તો એવી આડા અને ઊભા ખાનામાં જે પણ માહિતી દર્શાવવી હોય એ માહિતી માટે આપણે શેની જરૂર પડશે વિદ્યાર્થીઓ? કોષ્ટકની। ખ્યાલ આવે છે? તો કોષ્ટક એટલે આડી અને ઊભી માહિતી દર્શાવવા માટેનું સ્થાન અથવા તો જગ્યા। હવે આડી અને ઊભી માહિતી જે આપણે દર્શાવીએ છીએ તો એના માટેની મુખ્ય ટેગ કઈ છે? આપણે HTMLમાં કોઈ પણ કામ કરવું હોય તો ટેગનો ઉપયોગ કરીએ છીએ। ટેગનો ઉપયોગ કરીને જ આપણે કામ કરવાના હોય છે। તો એવી જ રીતે કોષ્ટક બનાવવા માટે આપણે કઈ ટેગ આવશે? ટેબલ ટેગ। કઈ ટેગ આવશે? ટેબલ ટેગ। ટેબલ ટેગ ઓપન કરો અને ક્લોઝ કરો, જે ટેગને ઓપન કરો એને બંધ કરવી તો કમ્પલસરી છે। તો અહીંયા ટેબલ ટેગ ઓપન કરીએ છીએ, ટેબલ ટેગ ક્લોઝ કરીએ છીએ અને આ આડી અને ઊભી લાઇનમાં જે માહિતી લખાય છે એને ગ્રીડ ટાઈપ માહિતી કહેવાય। કઈ માહિતી? ગ્રીડ ટાઈપ માહિતી। ખાસ આ શબ્દ યાદ રાખજો કે ગ્રીડ ટાઈપ, ગ્રીડ એટલે આડા ઊભા ખાના, બરાબર। તો ગ્રીડ ટાઈપ માહિતી લખવા માટે HTML માં કઈ ટેગ વપરાય છે? તો ગ્રીડ ટાઈપ માહિતી લખવા માટે HTML માં ટેબલ ટેગ વપરાય છે। બીજો એક પ્રશ્ન કે HTML માં કઈ ટેગનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાનું ટાઈમ ટેબલ દર્શાવી શકે છે? તો ટાઈમ ટેબલ દર્શાવવા માટે પણ કઈ ટેગ આવશે? ટેબલ ટેગ। ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન કે રો અને કોલમ સ્વરૂપ માહિતી દર્શાવવા માટેની ટેગ કઈ છે? તો કે ટેબલ ટેગ, અથવા આડા અને ઊભા ખાનાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કોષ્ટક, બરાબર। એટલે કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે આવા નાના નાના પ્રશ્નો, નાના નાના MCQ પણ આપણને પૂછાય છે, જે તમને આવડતા જ હોય, બરાબર। એટલે પણ આપણે એનું થોડું ધ્યાન રાખવું પડશે, એક જ લાઇનમાંથી અલગ અલગ રીતે તમે પ્રશ્ન બનાવીને પ્રેક્ટિસ કરો। હવે જે રો અને કોલમની આપણે વાત કરીએ છીએ તો એનો મુખ્ય ટેગ છે ટેબલ ટેગ, પણ ટેબલ એટલે એક બોક્સ, ખાનું, બરાબર, એક મોટું ખાનું। હવે એ ખાનામાં પાછા તમારે બીજા આડા અને ઊભા ખાના પાડવા પડશે, આડા અને ઊભા ખાના પાડવા પડશે, જેને આપણે આડી લાઇન માટે રો અને ઊભા ખાનાને કોલમ કહીએ છીએ। તો આડી લાઇન બનાવવા માટે TR ટેગ, કઈ ટેગ આવશે વિદ્યાર્થીઓ? TR, ટેબલ રો। કઈ ટેગ આવશે? ટેબલ રો। આડી લાઇન તમારે દર્શાવી છે એટલે કે આડી હળોળ, બરાબર, આ રીતની। જો ખાલી ટેબલ ટેગ મૂકશો એટલે આ રીતે બોક્સ બની જશે, પણ એમાં આડી લાઇન દર્શાવી છે એટલે કે પહેલી આડી લાઇન દર્શાવી છે। તો આડી લાઇન દર્શાવવા માટેની ટેગ છે TR, ટેબલ રો। ત્યારબાદ વિદ્યાર્થીઓ ઊભો ખાનું દર્શાવવા એટલે ઊભો સ્તંભ દર્શાવવા, ઊભો સ્તંભ દર્શાવવા માટે છે આ રીતે ઊભો સ્તંભ એટલે ઊભું ખાનું, આને કહેવાય કોલમ, આને કહેવાય રો। તો આ ઊભું ખાનું દર્શાવવા માટે તમારે ટેગ વાપરવાની છે TD। મુખ્ય ટેગ કઈ છે? ટેબલ ટેગ। એમાં આડી લાઇન પાડવા એટલે આડું હરોળ બનાવવા માટે તમારે વાપરવાની છે TR ટેગ। ત્યાર પછી ઊભું ખાનું બનાવવા માટે તમારે યુઝ કરવાની છે TD ટેગ, ટેબલ ડેટા, બરાબર। TR એટલે ટેબલ રો, ટેબલ રો, ROW રો, અને TD એટલે ટેબલ ડેટા, ખાસ ધ્યાન રાખજો ફૂલ ફોર્મ પણ, અને અહીંયા MCQ પણ યાદ રાખવાના છે કે કઈ ટેગનો ઉપયોગ કરીને ટેબલમાં આડી લાઇન મૂકી શકાય છે, તો TR ટેગ।
ઊભા ખાના બનાવવા માટે ટેબલ ટેગ સાથે કઈ ટેગ વાપરવામાં આવે છે? તો આવે ટીડી ટેગ અથવા ટેબલ ટેગનો અન્ય કઈ ટેગ સાથેનો ઉપયોગ કરી અને ઊભું ખાનું પાડવામાં આવે છે, બરાબર? તો ટીડી ટેગ એટલે પ્રશ્ન તમને અવળસવળ કરીને પૂછી શકે છે, પણ જવાબ એનો એક છે. એટલે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે. તમને આવડતું હોય છતાં પણ ક્યારેક ઉદાહરણમાં તમે ભૂલ કરી દો છો, પ્રોપર પ્રશ્ન વાંચીને જ કામ કરજો. તમને એવું પૂછ્યું ટેબલ બનાવવાની મુખ્ય ટેગ કઈ, તો ટેબલ ટેગ. અથવા કોષ્ટક દર્શાવવાની મુખ્ય ટેગ કઈ, તો કોષ્ટકનો મતલબ જ ટેબલ થાય. તો એ તમારે શું યાદ રાખવાનું, ટેબલ ટેગ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, બરાબર છે? ત્યારબાદ ઉતાવળમાં તમે એવું ના લખી દેતા ટીઆર ટેગ ને ટીડી ટેગ, બરાબર? ઉતાવળમાં ભૂલ ના કરતા ટીઆર અને ટીડી ટેગ લખવાની, બરાબર? ખ્યાલ આવે છે? ટીઆર ટેગ એટલે ટેબલ રો, એનું ફૂલ ફોર્મ ફરી એક વાર યાદ રાખજો. ટીઆર એટલે ટેબલ રો અને ટીડી એટલે ટેબલ કોલમ. હવે ટેબલ ટેગ સાથે વપરાતા અન્ય ગુણધર્મની આપણે વાત કરીએ, તો ટેબલ ટેગ સાથે વપરાતા અન્ય ગુણધર્મ જેને આપણે એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં, મેઇન ટેગ પ્લસ એટ્રીબ્યુટ્સ, બરાબર? અને દરેક ટેગની દરેક એટ્રીબ્યુટની ચોક્કસ કિંમત હોય. તો એ કિંમતો પણ તમારે આપવાની હોય છે. ઉદાહરણ તરીકે ટેબલ બોર્ડર, તો કોષ્ટકની કિનારી બનાવવા માટે, કોષ્ટકની કિનારી એટલે બોર્ડર બનાવવા માટે બોક્સ બનાવવું પડે. તો બોક્સ દેખાય તો ખરું, કોષ્ટક બને છે કેવી રીતે ખબર પડશે? તો કે એની ફરતે કિનારી બનશે, બોર્ડર બનશે. હવે એ કિનારીની કિંમત શેમાં હશે? તો બોર્ડરની કિંમત આપણે પિક્સેલમાં હોય છે. શેમાં હોય છે? પિક્સેલમાં, બરાબર? ખાસ ધ્યાન રાખજો. ટેબલ બોર્ડરની કિંમત આપણે શેમાં આપવાની હોય છે? પિક્સેલ્સમાં. પછી છે એલાઇન, એલાઇન ગુણધર્મ, તો કોષ્ટકની દિશા દર્શાવવા માટે જેની કિંમત લેફ્ટ રાઇટ કે સેન્ટર હોઈ શકે છે. ટેબલને તમારે તમારા વેબ પેજમાં કઈ જગ્યાએ મૂકવું છે, ડાબી બાજુ, જમણી બાજુ કે મધ્યમાં, એના આધારે તમારે એલાઇન ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ રાઇટ કે સેન્ટર ટેગ આપવાની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે બોર્ડર ટેગ, બરાબર? એટલે સોરી બેકગ્રાઉન્ડ ટેગ, બેકગ્રાઉન્ડ ટેગ. બીજી કલર, જેને આપણે શું કહીએ છીએ, બીજી કલર, બીજી કલર ટેગ, જે બેકગ્રાઉન્ડ કલર માટે વપરાય છે. આપણે કોષ્ટકને બેકગ્રાઉન્ડમાં સરસ કલર આપવો હોય અથવા કોષ્ટકમાં બેકગ્રાઉન્ડમાં આપણે કોઈ ચિત્ર મૂકવું હોય તો પણ મૂકી શકીએ છીએ, બરાબર? આપણે ચેપ્ટર નંબર 2માં બોડી બીજી કલર ટેગ ભણી ગયા હતા કે વેબ પેજને કલરફુલ બનાવવા માટે. તો એવી જ રીતે હવે તમે ટેબલ ટેગ મુખ્ય ટેગ છે એની સાથે બીજી કલર એવો ગુણધર્મ વાપરશો તો કોષ્ટકમાં પણ બેકગ્રાઉન્ડ કલર દર્શાવાશે, બરાબર? ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વેબ પેજને કલરફુલ બનાવવા માટે બોડી બીજી કલર ટેગ આવે અને કોષ્ટકના બેકગ્રાઉન્ડમાં કલર દર્શાવવા માટે, કોષ્ટકને કલરફુલ બનાવવું છે તો કોષ્ટકના બેકગ્રાઉન્ડમાં કલર દર્શાવવા માટે ટેબલ બીજી કલર ટેગ વપરાય છે. હવે બીજી કલર એટલે બેકગ્રાઉન્ડ કલર, તો બેકગ્રાઉન્ડ કલરની આપણે આ એટ્રીબ્યુટ એક થયો, આ એટ્રીબ્યુટની કિંમત આપવા માટે તમે કોઈ પણ કલર કોડ લખી શકો છો અથવા કોઈ પણ કલર કોડ લખી શકો છો અથવા તમે હેક્ઝા કોડ પણ લખી શકો છો, જે મેં શીખવાડ્યું હતું હેશ સાઇન વાળું, એ પણ તમે આપી શકો છો. કલરનું ડાયરેક્ટ નામ લખશો તો પણ ચાલશે. હવે આ ત્રણ એટ્રીબ્યુટ એવા છે કે જે બહુ જ કોમન છે, જે તમે બોડી ટેગ સાથે પણ વાપરી શકો, ફોન્ટ ટેગ સાથે પણ વાપરી શકો, અને એલાઇનમેન્ટ ટેગ એવું છે કે જે દરેક અન્ય મુખ્ય ટેગ સાથે વાપરી શકાય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ફરી એક વખત જેટલું બોર્ડ પર લખ્યું છે હું તમને સમજાવું છું. કોષ્ટક એટલે આડી અને ઊભી લાઇનથી બનેલું ખાનું બોક્સ. HTMLમાં ટેબલ ટેગનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવવામાં આવે છે. ટેબલનો ઉપયોગ સમયપત્રક બનાવવા, ગુણભાર દર્શાવવા અથવા તો બિલ જેવી માહિતી દર્શાવવા માટે થાય છે. ટેબલ ટેગ એ મુખ્ય ટેગ છે. આ આડા અને ઊભા ખાનામાં રહેલી માહિતીને ગ્રીડ ટાઈપ માહિતી પણ કહે છે.
આ બોક્સની અંદર આડી લીટી બનાવવા TR ટેગ, TR નું પૂરું નામ છે ટેબલ રો, અને આ બોક્સમાં ઊભા ખાના બનાવવા માટે TD ટેગ નો ઉપયોગ થાય છે। TD ટેગ એટલે ટેબલ ડેટા, કયો ટેગ આવશે? ટેબલ ડેટા। હવે મુખ્ય ટેબલ ટેગ છે, એની સાથે વપરાતા કેટલાક ગુણધર્મો જેને આપણે એટ્રીબ્યુટ્સ પણ કહીએ છે। તો ટેબલ ટેગ સાથે વપરાય છે પહેલો જ ગુણધર્મ બોર્ડર, જે કોષ્ટકની કિનારી બનાવવા માટે ઉપયોગી છે, જેની કિંમત પિક્સેલ્સમાં હોય છે। ત્યારબાદ ટેબલ ટેગ સાથે છે એલાઇન એટ્રીબ્યુટ ALIGN, ALIGN એટલે કે કોષ્ટકની દિશા દર્શાવવા માટે, કોષ્ટકને તમારે વેબ પેજ પર કઈ જગ્યાએ મૂકવું છે એ દર્શાવવા માટે, જેની કિંમત આવશે લેફ્ટ, રાઇટ કે સેન્ટર। ત્યારબાદ રિઝલ્ટ આવે છે બીજી કલર, એટલે કે કોષ્ટકમાં બેકગ્રાઉન્ડ કલર દર્શાવવા માટે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ બેઝિક આપણે એટ્રીબ્યુટ જોઈ રહ્યા છે, હજુ બીજા ઘણા એટ્રીબ્યુટ છે, આટલો ખ્યાલ આવી ગયો છે તો આને રફ કરી દઉં છું, બરાબર। તમારી ટેક્સ્ટબુકમાં પણ આ બધી જ માહિતી સરસ રીતે આપેલી છે, તમે સાથે સાથે આ નોંધતા પણ રહેજો। હવે આપણે કોષ્ટક સાથે વપરાતા અન્ય બીજા એટ્રીબ્યુટની પણ વાત કરવાની છે। આપણે બીજી કલર, એલાઇનમેન્ટ અને બોર્ડર વિશે વાત કરી, આ સિવાય કોષ્ટકમાં બીજા ઘણા પણ એટ્રીબ્યુટ વાપરી અને કોષ્ટકને આકર્ષક બનાવી શકાય છે, એટલે કોષ્ટકમાં વિવિધતા લાવી શકાય છે। આ બધા સ્ટેપનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલમાં તો જોવાનો જ છે, પણ અત્યારે થિયોરિકલ માહિતી મેળવી લઈએ। જો વિદ્યાર્થીઓ, હવે આગળ આપણે જોઈએ છે કે કોષ્ટક સાથે, કોષ્ટક એ મુખ્ય ટેબલ, એ મુખ્ય ટેબ છે, એની સાથે વપરાતા અન્ય એટ્રીબ્યુટમાં આપણે જોયું એલાઇન, બોર્ડર અને બીજી કલર। ત્યારબાદ આવે છે સેલ, સ્પેસિંગ, આ વેરી મોસ્ટ IMP એટ્રીબ્યુટ છે, અને સેલ પેડિંગ, આ બંને ખાસ યાદ રાખજો। આમાંથી આ બેમાંથી એક પ્રશ્ન તો તમારે બોર્ડ એક્ઝામના MCQમાં હોય જ છે। હવે સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગ એટલે શું એ સમજી લઈએ। તો સેલ પેડિંગ એટલે ખાનાની ધાર અને ખાનાની અંદરની માહિતી વચ્ચેની જગ્યા, બરાબર, ખાનાની ધાર અને ખાનાની અંદરની માહિતી વચ્ચેની જગ્યા એટલે શું કહેવાશે? સેલ પેડિંગ। ખાનાની ધાર અને અંદરની માહિતી વચ્ચેની જગ્યા, ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ વેરી મોસ્ટ IMP એટ્રીબ્યુટ છે, ખાનાની ધાર અને એની અંદરની જગ્યા। હવે જો તમને સમજાવું કે ધારો કે આ મારું કોષ્ટક છે, બરાબર, હવે આ કોષ્ટકમાં આ મેં બે ઊભા ખાના પાડ્યા, બે આડા ખાના પાડ્યા, હવે અહીંયા મારે કોઈ માહિતી લખવી છે, મેં લખ્યું રોલ નંબર 1, તો આ જે રોલ નંબર 1 છે ક્યાં લખાશે? ખાનાની ધારને અડીને કે થોડું એનાથી અલગ, એટલે કે થોડું દૂર લખાશે? તો આ ખાનાની બોર્ડર અને અંદરનું લખાણ વચ્ચેની જગ્યા કોણ નક્કી કરે છે? તો કે સેલ પેડિંગ। એવી જ રીતે વિદ્યાર્થીઓ બીજો કમાન્ડ આપણી પાસે આવે છે સેલ સ્પેસિંગ। સેલ સ્પેસિંગનું શું કામ છે? તો કે બે ખાના વચ્ચેની જગ્યા નક્કી કરવા, બે ખાના અથવા બહુ બધા ખાના હોય તો ખાનાઓની જગ્યા દર્શાવવા। બે ખાના વચ્ચે કેટલી જગ્યા રાખવી છે? એટલે કે આ મારું બોક્સ છે, એમાં ફરીથી બે આડી લાઈન, બે ઊભી લાઈન, હવે અહીંયા મેં 1 નંબર લખ્યો છે, તો આ મારી બોર્ડર છે અને આ 1 નંબર છે, તો એ બંને વચ્ચેની જે જગ્યા આવે છે તો એ આ જગ્યા કોણ આપશે? સેલ પેડિંગ, બરાબર। હવે ધારો કે હું અહીંયા ડબલ લાઈન બોર્ડર આપું છું, તો આ ડબલ લાઈન બોર્ડરમાં આ બે લાઈન વચ્ચેની જગ્યા કોણ આપશે? તો કે સેલ સ્પેસિંગ। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો ખાના વચ્ચેની જગ્યા કોણ નક્કી કરે છે? સેલ સ્પેસિંગ, કેટલી જગ્યા રાખવી એ
અને ખાના અને માહિતી વચ્ચે કેટલી જગ્યા રાખવી એ કોણ નક્કી કરશે સેલ ફીડિંગ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન હવે એમાં એની કિંમત જો આપણે શેમાં આપવાની હોય છે પિક્સેલ માં જ કે ભાઈ સેલ સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ 2 સેલ ફીડિંગ ઇઝ ઇક્વલ ટુ 3 એટલે એની કિંમત આપણે પિક્સેલ્સ માં જ આપવાની છે જેમ બોર્ડર ની આપીએ છે એ રીતે જ ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે फ्रेम टैग तो कोष्टक नीचे एक बाहर नी बाजू एक किनारी नियंत्रित करवा कई टैग आवे छे फ्रेम टैग कोष्टक तो बनी गयो पर कोष्टक नी पण बाहर कोष्टक नी बाहर किनारी नियंत्रित करवा એટલે કે આપણે ટેબલ બની ગયું છે પણ ટેબલ ને પણ એક બોક્સ ની અંદર મૂકી દીધા છે કે આપણી પાસે ફોટો છે તો ફોટા માં આપણી પાસે ફિક્સ સાઈઝ વિથ હાઈટ કલર બધું છે પણ એને આપણે ફ્રેમ માં મૂકીએ છે ખ્યાલ આવે છે તો એ ફોટા ની બહાર પણ એક ચોક્કસ ચોરસ મૂકવું છે તે શું આવશે ફ્રેમ તો એક કોષ્ટક તો આપણે બનાવી દીધું પણ કોષ્ટક ની બહાર પણ કોઈ માહિતી દર્શાવવી છે તો એ શું કહેવાશે ફ્રેમ ટેગ બરાબર તો ટેબલ મુખ્ય ટેગ સાથે ને એટ્રીબ્યુટ આપણે કયો વાપરવો પડશે ફ્રેમ ટેગ બરાબર એ હું તમને પ્રેક્ટિકલ માં બતાવીશ એટલે વધારે ખ્યાલ આવશે ત્યારબાદ આવે છે રૂલ્સ ટેગ બીજો એટ્રીબ્યુટ કયો છે રૂલ્સ ટેગ તો કોષ્ટકની કિનારીને નિયંત્રિત કરવા કોષ્ટકની કિનારીને નિયંત્રિત કરવા એટલે કે કોષ્ટક જે છે એમાં જે ડેટા છે બરાબર તો એ ડેટા કોષ્ટકની બહાર ના જાય અથવા તો કિનારી એટલે કે એ તમે સ્ક્રોલ કરો તો એ સ્ક્રોલ ના થાય અથવા તો લાઇનિંગ વધારે ના બને તો એના માટે કોણ એટ્રીબ્યુટ આવે છે રૂલ્સ એટ્રીબ્યુટ ત્યારબાદ આવે છે કોષ્ટકની પહોળાઈ દર્શાવવા માટે WIDTH વિથ એટ્રીબ્યુટ કોષ્ટકની પહોળાઈ દર્શાવવા માટે કયો એટ્રીબ્યુટ આવે છે વિથ એટ્રીબ્યુટ બરાબર કે તમારે કોષ્ટક કેટલું મોટું રાખવું છે તો એના માટે શું આવશે વિથ એટ્રીબ્યુટ ત્યારબાદ વિદ્યાર્થી આવે છે સમરી એટ્રીબ્યુટ જે કોષ્ટકનું વર્ણન દર્શાવે છે અને DIR એટ્રીબ્યુટ જે ગુણધર્મ કોષ્ટકમાં દર્શાવવા હોય એની દિશા નક્કી કરવા ઉપયોગી છે કયો એટ્રીબ્યુટ જોઈએ છે આપણે સમરી જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 3 માં મેં ઇમેજ ટેગમાં તમને ઓલ્ટર સમજાવ્યું હતું ALT ટેગ બરાબર તો ઓલ્ટર ટેગનું કામ શું છે ઓલ્ટર ટેગનું કામ કે તમે માઉસ પોઇન્ટર એના પર લઈ જાઓ અને તમને એના વિશે માહિતી બતાવે તો એવી જ રીતે આ સમરી ટેગનો ઉપયોગ છે સમરી ટેગનો ઉપયોગ શું છે કે તમે કર્સર એ કોષ્ટક ઉપર લઈ જાઓ એટલે તમને કોષ્ટકની માહિતી અથવા તો વર્ણન દર્શાવે આ કોષ્ટક તમે શેના માટે બનાવ્યું છે એવું તમારે ટૂંકમાં વર્ણન દર્શાવવું હોય એની ટૂંકમાં માહિતી દર્શાવવી હોય તો એના માટે તમારે ટેગ આવશે સમરી એટલે કે તમે માઉસ પોઇન્ટર કોષ્ટક ઉપર લઈ જશો ત્યારે એ તમને દર્શાવશે બરાબર તો આ કઈ ટેગ થશે સમરી ટેગ ત્યાર પછી છેલ્લી એક આવે છે રૂલ્સ ટેગ જે છે કોષ્ટકની અંદરની કિનારીની રજૂઆત કરે છે તો થઈ ગયું વિથ ટેગ થઈ ગયું સમરી થઈ ગયું હા હવે DIR ટેગ એક રહ્યું તો આ કોષ્ટક ગુણ માં દર્શાવતા લખાણની દિશા નક્કી કરવા માટે બરાબર DIR એટલે ડાયરેક્શન DIR એટલે ડાયરેક્શન કોષ્ટકની અંદરનું લખાણ કોષ્ટકની અંદરનું લખાણ એટલે કે કોષ્ટકની અંદરની માહિતી ની દિશા નક્કી કરવા બરાબર એટલે જે કોષ્ટક બનાવ્યું છે એમાં જે માહિતી હવે આપણે લખવાની છે તો એ માહિતી તમારે કયા ડાયરેક્શનમાં લેવી છે લેફ્ટ રોટેશનમાં લેવી છે રાઈટ રોટેશનમાં લેવી છે બરાબર આડી કે ઊભી કેવી તમારે માહિતી લેવી છે તો એના માટે તમારે કમાન્ડ વપરાશે DIR ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ ફરી એક વખત મુખ્ય ટેગ આપણી ટેબલ ટેગ છે ટેબલ ટેગ સાથે તમે ઘણા બધા
अलग अलग एट्रीब्यूट वापरो छो। टेबल टैग साथेना मुख्य बे एट्रीब्यूट टीआर अने टीडी। टीआर टैग टेबल रो माटे वपराय, टेबल मां आडी लाइन बनावा। टीडी टैग टेबल मां ऊभू खानू बनावा वपराय छे। आ सिवाय टेबल ने वधु आकर्षक बनावा माटे अन्य एट्रीब्यूट वपराय छे, जेवा के बॉर्डर, टेबल नी किनारी बनावा, एलाइनमेंट, टेबल ने दिशा नक्की करवा माटे। जो एलाइनमेंट और डीआईआर कमांड वच्चे नो तफावत खास समझो, कारण के एमसीक्यू में तमने भेगू थी जाए, जवाब खोटो पड़े। एलाइनमेंट एट्रीब्यूट जो है एलाइन, ए एल आई जी एन, ए एट्रीब्यूट कोष्टक ने दर्शावा वपराय, एटले के वेब पेज में टेबल कई जगह मूकवू छे एना माटे वपराय छे। पण टेबल नी अंदर नी माहिती कया डायरेक्शन में मूकवी एना माटे डीआईआर कमांड, डीआईआर एट्रीब्यूट वपराय छे। टेबल में बीजी टैग नो उपयोग करी बेकग्राउंड कलर आपी शकाय छे। टेबल टैग नी साथे सेल स्पेसिंग एट्रीब्यूट नो उपयोग करीने बे खाना એટલે કે એક કરતાં વધારે ખાનાઓની જગ્યા દર્શાવવામાં આવે છે, બે ખાના વચ્ચેની જગ્યા દર્શાવવામાં આવે છે। સેલ પેડિંગ એટ્રીબ્યુટનો ઉપયોગ કરીને ખાનાની ધરી અને અંદરની માહિતી વચ્ચેની જગ્યા, ખાનાની ધરી એટલે કિનારી, બરાબર, ખાનાની ધરી એટલે કિનારી, બોર્ડર, બોર્ડર અને માહિતી વચ્ચેની જગ્યા દર્શાવવા। પછી ફ્રેમ એટ્રીબ્યુટ છે જે કોષ્ટકની બહાર પણ બીજી એક બોર્ડર બનાવે છે, બરાબર, એના માટે ફ્રેમ એટ્રીબ્યુટ। પછી રૂલ્સ એટ્રીબ્યુટ છે જે કોષ્ટકની કિનારી નિયંત્રિત કરે છે। વિડ્થ એટ્રીબ્યુટ છે જે કોષ્ટકની પહોળાઈ દર્શાવે છે। અને સમરી એટ્રીબ્યુટ છે જે કોષ્ટકની માહિતીનું વર્ણન કરે છે। ખ્યાલ આવે છે? તો આ મુખ્ય ટેબલ, આ મુખ્ય આપણી કઈ ટેગ બનશે? કોષ્ટક ટેગ, ટેબલ ટેગ। મુખ્ય ટેગ કઈ છે આપણે વિદ્યાર્થીઓ? ટેબલ ટેગ। ટેબલ ટેગ સાથે આમાં લખેલા અલગ અલગ એટ્રીબ્યુટ તમે દર્શાવી શકો છો, અને આ એટ્રીબ્યુટ અને એની અલગ અલગ કિંમત આપીને કોષ્ટકને તમે સુંદર રીતે દર્શાવી શકો છો, વેબ પેજમાં સુંદર કોષ્ટક બનાવી શકો છો। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? આટલું ખાસ ધ્યાન રાખજો, આ એટ્રીબ્યુટ તમારી ટેક્સ્ટબુકમાં પણ પેજ નંબર 65 પર આપેલા છે, ટેબલ ટેગ અને એના ગુણધર્મ, પેજ નંબર 65, કોષ્ટક 4.2, પેજ નંબર 65, કોષ્ટક 4.2, ટેબલ ટેગ અને તેની સાથે વપરાતા ગુણધર્મો। ખ્યાલ આવશે? તો એની સાથે વપરાતા ગુણધર્મોની પણ કિંમત છે અહીંયા, જેને અલગ અલગ કિંમત આપીને તમે આકર્ષક કોષ્ટક બનાવી શકો છો। હવે અહીંયા બીજો પણ એક પ્રશ્ન તમને સમજાવી દઉં, ટીડી ટેગ અથવા ટીએચ ટેગ, આટલો ખ્યાલ આવી ગયો છે? ટીડી ટેગ અથવા ટીએચ ટેગ, તો ટીડી ટેગ એટલે ટેબલ ડેટા, અથવા તો તમે ટેબલમાં ટીએચ ટેગ પણ વાપરી શકો છો। કઈ ટેગ વાપરી શકો છો? ટીએચ ટેગ, અહીંયા હું લખું છું, ખાસ ધ્યાન રાખજો, ટીએચ, ટીએચ એટલે ટેબલ હેડિંગ, ટીએચ એટલે ટેબલ હેડિંગ। હવે ટેબલમાં જે પહેલું ખાનું હોય ને, પહેલી આડી લાઈન, એમાં આપણે લેબલ આપતા હોઈએ છીએ। લેબલ એટલે કઈ માહિતી લખવી એનું લેબલિંગ કરતા હોઈએ છીએ, હેડિંગ આપતા હોઈએ છીએ, કે ભાઈ પહેલું ખાનું છે તેમાં રોલ નંબર, બીજું ખાનું છે એમાં સ્ટુડન્ટ નેમ, ત્રીજું ખાનું છે એમાં સ્ટુડન્ટનો ક્લાસ એટલે કે સ્ટાન્ડર્ડ, ચોથું ખાનું છે એમાં ડિવિઝન। તો આ ચાર ખાનામાં જે મેં ઉપર હેડિંગ લખ્યા ને કે ભાઈ રોલ નંબર, સ્ટુડન્ટ નેમ, ક્લાસ અને ડિવિઝન, તો એ પૂર્વ નિર્ધારિત રીતે થોડું ઘાટું આવવું જોઈએ, બરાબર। તો એના માટે આપણે અહીંયા ટેગ વાપરવાની છે ટીએચ, ટીએચ એટલે ટેબલ હેડિંગ। તમે ટીડી ટેગની જગ્યાએ ટીએચ ટેગ પણ વાપરી શકો છો, તમારી બુકમાં અથવા શબ્દ વાપર્યો છે ટેબલ હેડિંગ, એચ-ઈ-ડી, ટેબલ હેડિંગ, તમારે લેબલિંગ કરવું છે તો તમારે કઈ ટેગ વાપરવાની છે? ટેબલ હેડિંગ, કારણ કે એમાં બાય ડિફોલ્ટ ફોન્ટ કેવા આવે છે? ઘાટા, એટલે આપણે લેબલિંગ થોડું ઘાટું કરીએ, બાકી એના પછીનો જે ડેટા છે એ નોર્મલ રેગ્યુલર ફોન્ટમાં લખીએ તો ચાલે। તો અહીંયા ખાસ યાદ રાખજો, ટીએચ ટેગનો ઉપયોગ
કોષ્ટક માં મથાળા આપવા વપરાય છે અથવા મથાળા દર્શાવે છે. મથાળું એટલે હેડિંગ, બરોબર. પીએચ ટેગ નો ઉપયોગ શું થાય છે કે કોષ્ટક માં મથાળું દર્શાવે છે. TH અને TD ટેગ નો ઉપયોગ સરખો જ છે, પણ બંને વચ્ચેનો તફાવત એ છે કે TD ટેગ માં લખેલી માહિતી રેગ્યુલર ફોન્ટ માં દર્શાવે છે, જ્યારે TH ટેગ માં લખેલી માહિતી ટેબલ ના હેડિંગ સ્વરૂપે, એટલે ખાના ના હેડિંગ સ્વરૂપે, લેબલ સ્વરૂપે થોડું ઘાટું દર્શાવે છે. ખ્યાલ આવશે? આ પણ વેરી મોસ્ટ એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. ફરી એકવાર તમને સમજાઈ દઉં કે કોષ્ટકમાં દરેક ખાનું TH અથવા TD ટેગ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ બંને ટેગમાં કોઈ એક આડી હરોળમાં ખાનામાં માહિતી લખવામાં આવે છે, પણ TD ટેગમાં રેગ્યુલર ફોન્ટ હોય છે, TH ટેગમાં થોડા બોલ્ડ ઇફેક્ટ સાથેના ફોન્ટ આવે છે. એટલે જનરલી પહેલા ખાનામાં હેડિંગ દર્શાવવા આપણે કઈ ટેગ વાપરીએ છીએ? TH ટેગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ ચેપ્ટર નંબર 4માં આપણે ટેબલ ટેગ અને તેના અલગ અલગ એટ્રીબ્યુટની ચર્ચા કરી. તમારે ખાસ ધ્યાન દઈને એના ગુણધર્મો વાંચી જવાના છે, તૈયાર કરવાના છે એમસીક્યુ માટે. આ સિવાય હજુ પણ TH અને TD ટેગ સાથે વપરાતા અન્ય કેટલાક ગુણધર્મો છે, એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. અત્યારે હાલ પૂરતું તમારે આટલા મુખ્ય ટેબલ ટેગ અને એના એટ્રીબ્યુટ વિશેની માહિતી તૈયાર કરવાની છે. અને જે મેં મુખ્ય IMP કીધા છે કે સેલ સ્પેસિંગ એટલે શું, સેલ પેડિંગ એટલે શું, TH ટેગ અને TD ટેગ વચ્ચેનો તફાવત, આ ચાર MCQ વેરી મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. હોમવર્કમાં તમારે વિદ્યાર્થીઓ હોમવર્કમાં પેજ નંબર 65 એમાં કોષ્ટક 4.2 લખવાનું છે, બરાબર. કોષ્ટક 4.2 લખવું, ખ્યાલ આવશે? જો વિડીયોમાં ના દેખાય તો સંભળાય તો છે. હોમવર્કમાં તમારે પેજ નંબર 65 કોષ્ટક 4.2, કયું કોષ્ટક છે? કોષ્ટક 4.2 લખવાનું છે, પેજ નંબર 65. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ખ્યાલ આવશે દરેકને, બરાબર. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. હોમવર્ક ખ્યાલ આવી ગયો છે? હોમવર્કમાં પેજ નંબર 65 કોષ્ટક 4.2 તૈયાર કરવાનું છે. આજના વિડીયોમાં આપણે મુખ્ય ટેબલ ટેગ અને એની સાથે વપરાતા અન્ય એટ્રીબ્યુટ વિશેની માહિતી મેળવી છે. હજુ વધુ માહિતી આપણે આના પછીના વિડીયોમાં જોવાની છે. ત્યાં સુધી તમારે કોષ્ટક 4.2 તૈયાર કરવાનું છે.